કરી દો ચાંદ. ના હવે રહેવા દે, મને કા પર છોડો. એ તો હમણાં વળી જાય. કેમ? સમસ્યા છે તારા માટે. કેવી સમસ્યા? ગંભીર. ગૌતમ ગંભીર? અરે ગૌતમ ગંભીર નહીં, હવે સમસ્યા ગંભીર છે. હીઢું હીઢું બોલ ને, હવે કંઈક ભેજામાં ઉતરે એવું. મેં ભલા 2 લાખ તને આવ્યા તને વ્યાજ પાસા જોઈએ છે, જરૂર છે તો. હા આમ અચાનક માગે તો કાઠી ચેકિંગ કરવાનું. મેં ગમે એ કરી ભાઈ, પણ મને કરી દે જરૂર ભાઈ, થોડુંક સમજ ભાઈ. અને હું ગમે તે આમ અચાનક ઘોડો થઈ જાય તો હું મારો જાંગ્યો વેચીને લાવું પૈસા? હું તારા જાંગ્યા વેચી મારા 2 લાખનું વ્યાજ એનો ભરાયો. અને આમે હમણાં તો છેલ્લા 3 મહિનાનું વ્યાજ બાકી છે. મને વ્યાજ સાથે મારા મૂળગા પૈસા દે, બસ મારે જોઈએ છે. બે જો તું આ અડ વચ્ચે નાણી છોડી દે તો માણસ શું કરવાનો બિચારો? કોક પાસે ઉછીના માંગ વ્યાજે માંગ કે કોઈની પાસે લેવાના હોય તો ઉઘરાણી કે, બાકી મને મારા પૈસા જોઈએ બસ. ઉઘરાણ તો છે જ, મારે આલિયા પાસે લેવાના છે 1 લાખ રૂપિયા. લાને કોલ કરું. આલિયા? હલો. હા મેં. મેરે સે બાત કર. આલિયા એક પ્રોબ્લેમ હૈ યાર. ક્યા? તું બોલ ના, ક્યા ચાહિયે તેરેકો? યાર મેને તેરેકો વો 1 લાખ રૂપિયા દિયે થે ના, વો વાપિસ ચાહિયે. દેખ યાર, મેને તેરેકો 1 મહિને કે લિયે દિયા થા, પૂરા 1 સાલ હો ગયા, અભી તક તુને ઘંટા કુછ નહી દિયા મેરેકો. કાટ દે. યોરે યે કોન સા સીન થા બે? સીન તો ટે ઉભો કરેલો છે અત્યારે કુતરીની. કૌ ને કાઢવા અત્યારે પૈસા મારે? દેખ ભાઈ, મેરે કો મેરા પૈસા ચાહીએ અભી કે અભી. મેં જાનતા હું આપકો કિતની દિક્કત આઈ પૈસા. અબે ઓ હરીશચંદ્ર કી બિગડી હુઈ ઓલાદ, આમાં મારા 3 મહિનાનું વ્યાજ એનો ભરાય ખાલી. અબે આટલા જ છે, બીજા નથી તો કાઢી કાઢવાનો. ઈ તારો પ્રશ્ન છે ભાઈ, મને મારા પૈસા જોઈ. તું કાળા કાન કર, સોરના ઘરે સોરી કર, જે કરી, પણ મને મારા પૈસા જોઈ. પૈસા ની સમજ્યા? બાબુરાવ પાર્ટી પાઈ આ લેવાના મારા બાબુરાવ ને કોલ. બાબુ ભાઈ આવો, થોડે પૈસે ચાહીએ તો બધા. ગજબ બેઇજ્જતી યાર, તો આ તારા લીધે થાય છે. માથે ચડી ગયો છે એકદમ. તો પૈસાની જરૂર હોય ને તો જ માણસ માંગે, અને મફતિયા થોડી આપેલા છે ભાઈ. કેસ આપેલા છે, કેસ ઈ માગું છું. કેસ આપેલા તમે આમ 2 છે, 2 લાખ રૂપિયા 2 છે. કેસ આપે હાલી નીકળો. તો કંકોડામાંથી કાઢું અત્યારે હાલ ને હાલ પૈસા? કંકોડામાંથી કાઢ કે લખોટામાંથી કાઢ, મને મારા પૈસા જોઈએ. પૈસા માસંગાઈએ પૈસા. થોડો ટાઈમ તો આપ. કેટલો? 5-6 વર્ષ. હે? મહિના? ઓ હલકા. દિવસ? 2 દિવસે હાલે એમ નથી, કાલ સુધી ખમી જાઉં છું, ગમે ત્યાંથી કરી દેજો બરાબર. બેરહેમ ઇન્સાન, રહેમ કર્યા જેવો જ નથી હો ભાઈ આ સમયમાં કોઈ ઉપર. અપના કામ બનતા, બહાર મેં જાય જનતા. હા, આટલી મોટી દુનિયામાં 100ના ખૂણા જેટલી પણ મારા નામે જગ્યા નથી, નકરે વેચીને તને ઠૂંછી દેત. મેં કર્મો કરવા પડે તો કંઈક પ્રાપ્ત થાય, નકરા સીનાળવા કરો ને તો કાંઈ ભેગું ન થાય. અમે જન્મથી જ નથી કંઈ નામે. ત્યાં તરત જન્મતા હોય કોઈના ચડ્ડી નસીબમાં નથી હોતી, બધું કમાવવું પડે કર્મો કરીને.
હવે બેટો હું ધોયેલા મોઢા ને જેમ કઈક એડજસ્ટ કર, અમારા પાટિયા વિખાઈ ગયા છે અહીંયા. હદ છે યાર, હવે મજબૂર માણસ જાય તો કા જાય, વોશરૂમ જઈ આય પણ પૈસા જોહે મને બસ. બે શ્વાસ તો લેવા દે, કરું છું કઈક કાલ સુધીમાં. ઠીક છે, પૂરા ડિપ્રેશન મેં ડાલ દીયા યાર. ડિપ્રેશન કોને કહેવાય એ ખબર છે? ડિપ્રેશન એટલે માણસ ના તો સરખું જીવી શકે ના સરખું મરી શકે, અને જે માણસ ડિપ્રેશનમાં હોય ને એના જીવનમાં એનાથી મોટું દુઃખ હોય જ ના શકે, અને જે માણસ કોઈ પણ બાબતે ડિપ્રેશનમાં નથી એનાથી મોટું સુખ એના જીવનમાં નથી. અને હું ખુદ અત્યારે ડિપ્રેશનમાં છું, જીવું કે મરું સમજાતું જ નથી. બસ કર પગે, આપ રૂલાઈ ગયા પણ પહેલા મારા પૈસા આપી દેજે પછી મજે. ઓ ભાઈ બડે હરામી હો બેટા. કોણ હે લુક, કહાં સે આતે હે? કેટલો હરામી માણસ છે એલા તું, તને પૈસા નહીં પડે છે, માણસની કિંમતની કઈ પડી જ નથી. આ દુનિયામાં ખાલી પૈસાની કિંમત છે. હા, માલ હે તો મોહબ્બત હે. સર પત્તર ફાડી છે આવા પૈસા પૈસા પૈસા. એક તો અહીંયા પૈસાનું ટેન્શન, કરિયરનું ટેન્શન, ફેમિલી ટેન્શન, પર્સનલ ટેન્શન, બાકી એ તો ઉપરથી ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી, જેની સાથે આખું જીવન વિતાવવાનું હતું, સાલી બે સેકન્ડમાં કહી દે બધું જ પૂરું. ચાલ ઝૂઠ હદ છે યાર. ઝૂઠ બોલો, ઝૂઠ બોલો, ઝૂઠ બોલો. હવે આ કઈ સ્ટોરી આવી વચ્ચે? લવ સ્ટોરી? અરે બાળમાં ગઈ તારી લવ સ્ટોરી ને બાળમાં જા તું, મને મારા પૈસા જોઈએ બસ. પૈસા પૈસા બે આપી દેવા, કાલ સુધીમાં 10% લઈને બી આપી દેવા તને, પણ આપી દઈશ તારા પૈસા. 5% તો લીધેલા છે, હવે 5 માંથી 10% લઈને મૂળમાંથી ચૂલમાં પડવાનું છે. પીછવાડો હો દીધા હે તો એટલા અર્જન્ટમાં કયો બાપો મને ઉછી નાખવાનો? બુદ્ધિ તો ચલાય થોડી, કટોરા લઈને ભીખ માંગ કે સ્ટેશન ઉપર જઈને ફૂટ પાઇપ પર હોઈ જા, બાકી મારે મારા પૈસા જોઈ. હા એ બાકી રહી ગયું છે. હવે પેલા પ્રેમમાં ભીખ માંગી, હવે પૈસામાં ભીખ માંગ, સાલી આખી જિંદગી ભીખ માંગવામાં જ જતી રહેશે એવું લાગે. ઉતરામ ઉતરી ગયા કિસ્મતમાં સાલા. મને લાગે છે તારી કથા સાંભળી સાંભળીને હું ખુદ શહીદ થઈ જાય. એક કામ કર ભાઈ, 2 મહિના લઈ લે, 2 મહિનામાં મને ગમે ત્યાંથી એડજસ્ટ કરી દેજે. ઓ ભાઈ હે, થેન્ક યુ બ્રો, થેન્ક યુ, તમારા ખૂબ ખૂબ આભાર બ્રો, થેન્ક યુ. ઓ નોટંકી, 2 મહિના આપ્યા છે, 2 મહિનામાં એડજસ્ટ કરીને દઈ દેજે જા. ઓકે બ્રો.